જનરલ મેનેજર, અને એમને જ્યારે સત્સંગ થયો ત્યારે એ બધું જ મૂકીને સત્સંગની અંદર પણ એટલા વેગવાન થઈને સેવા ભાવથી જોડાયા એવા આપણા જસબીરસિંહ સાહેબ. એમને સત્સંગ આપણા અસ્મી પાત્રાવાલાને યાદ કરીએ, જસબીરસિંહના ધર્મપત્ની દ્વારા જસબીરસિંહને સત્સંગ થયો અને પ્રમુખ સ્વામી સાથે એટલા બધા જોડાયા. એવી જ રીતે મહંત સ્વામીમાં પણ એટલા જ દિલથી જોડાયા. બાબા આપને ખાસ યાદ એ કરાવવાનું કે પહેલમ પહેલો કોઈએ સંકલ્પ કર્યો હોય કે આ ભૂમિની અંદર શિખરબદ્ધ મંદિર થાય તો એ જસબીરસિંહનો એ સંકલ્પ હતો. અમે કેટલી વાર એમને પાછા પાડવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ સરદારજી, તમે મંદિરની વાત કરો પણ શિખરબદ્ધ મંદિરની નહીં, પણ એક જ વાત કરતા કે શિખરબદ્ધ મંદિર, શિખરબદ્ધ મંદિર. જેવું સ્વામી આપની દયાથી જ્યારે શિખરબદ્ધ મંદિરની જાહેરાત થઈ એટલે બહરેન એમનું કેટલું મોટું ઘર, મોટો વિલા, કરોડો રૂપિયાનું ઘર એ બધું છોડીને દુબઈની અંદર પ્રથમ સ્વયંસેવક તરીકે કોઈ પણ આપણે ત્યાં આવ્યા હોય તો જસબીરસિંહ સામાન્ય ફ્લેટની અંદર રહ્યા. અને અહીંયા એમનું બીજું ઘર પણ ખરું, પણ એમણે કીધું હતું કે મેં હવે સંન્યાસ લીધો છે. એમના ધર્મપત્ની વિજય રે એ ત્યાં આપણા નાના એક ફ્લેટમાં રહે. સંતોએ રસોઈયાની એક વ્યવસ્થા કરી હતી કે ના, હું સ્વયં પાકી જાતે જ બનાવીને જમી, સેવા કરવી, જાતે જ બનાવીને જમવાનું. પણ એ ઉપરાંત પણ જ્યારે એ સેવા કરવા આવ્યા ત્યારે ઘણું મોટું માતભર દાન આપીને પછી સેવા કરવાયા. ઘણીવાર કોક જે દાન આપે એ સેવા ન કરી શકે અને સેવા કરે એ કદાચ સક્ષમ ન હોય. પણ છેલ્લી વાત કરીએ કે આ આખો પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટનું પ્લાનિંગ, એક એક આર્કિટેક્ટ જોડે બેસવાનું, કન્સલ્ટન્ટ જોડે, નાનમ નાની વાત. બાપા આપે વાત કરી કે મંદિર જેટલું વંડર ઉપર દેખાય છે એના કરતા પણ વન્ડરફુલ એની નીચે પણ છે. તો અંદરના બધા જ પેસેજીસ, સ્ટોર હાઉસ, બધો જ વિચાર એ જસબીરસિંહનો હતો, કારણ કે મમત્વવાળા પુરુષ હતા. વધારે એક યાદ કરાવું કે જે વખતે એ ધામમાં ગયા તે વખતે એમનો ફોન હતો મારા ઉપર અને મને કીધું કે સ્વામી તમે સાઈટ ઉપરથી જાઓ તો મને ખાસ મારા રૂમમાં મળીને જજો. રૂમ બંધ, અંદર જ પોતે ધામમાં ગયા હતા. પણ જ્યારે બારનું તોડીને ખોલીને જોયું તો સ્વામી એમના મુખારવિંદ ઉપર જે સ્મિત હતું, સેવા કરવાનો જે સંતોષ હતો અને આંખની અંદર પણ જે ચમક હતી, ત્યારથી મેં પણ એક વિચાર કર્યો કે આઈ વુડ રાધર ડાય વિથ અ સ્માઇલ ઓન માય ફેસ એન્ડ અ ડ્રીમ ઇન માય આઈઝ. ધીસ વોઝ જસબીરસિંહ. ત્યારે આપણને ખબર કે આવા સ્વયંસેવકો જે બધું જ આપવા તૈયાર છે એ આપણા આ મંદિરના પાયામાં છે. અને છેલ્લે એમનું જે તે ઘર, કેટલી બધી મિલકતો એ સંતો અને મંદિરના નામે પોતે લખીને ગયા, એવા આ કુટુંબ બહુ જ પવિત્ર કુટુંબ. એમના જમાઈ આપણે ફૈઝલભાઈને પણ યાદ કરીએ અને એમના ધર્મપત્નીએ આ ઉત્સવની અંદર આટલા બધા ધનવાન, બુદ્ધિશાળી, આટલો બધો ભોગ, પણ એમને સંતોને પત્ર લખ્યો કે સ્વામી આ ઉત્સવની અંદર સંડાસ બાથરૂમ સાફ કરવા માટે હું અને 6-1 મહિલાઓની ટીમ તૈયાર કરી છે. આ તમામ સંડાસ બાથરૂમ સાફ કરવાની જવાબદારી જસબીરસિંહના ધર્મપત્નીએ લીધી છે. આવા સ્વામી સ્વયંસેવકો છે તો